મમ્મી હું નાહવા જતી હતી પણ શેમ્પુ પતી ગયું છે, પ્લીઝ તમે શેમ્પુ લાવીને આપો ને. પણ બેટા કાલે રાત્રે તો તું પીરિયડ્સમાં થયેલી, પીરિયડ્સમાં હોય ને ત્યારે 3 દિવસ સુધી માથું નહીં ધોવાનું. પણ કેમ મમ્મી, પીરિયડમાં તો આપણે નાહવું જોઈએ ને, પીરિયડમાં તો આપણે બહુ હાઇજીન રહેવું જોઈએ. જો બેટા, જ્યારથી આપણને પીરિયડ સ્ટાર્ટ થાય છે ત્યારથી લગાવીને 72 કલાક એટલે કે 3 દિવસ સુધી આપણે માથું ના ધોવું જોઈએ. જો બેટા, આપણું બોડી પીરિયડ દરમિયાન જેટલું ગરમ હોય એટલું વધારે સારું, કેમ કે જેટલું ગરમ બોડી હશે એટલું જ પીરિયડનું બ્લીડિંગ ખુલીને થશે. અને જો તમે એ દરમિયાન માથું ધોઈ લો છો તો તમારું બોડી આખું રિલેક્સ થઈ જાય છે, ઠંડુ થઈ જાય છે, અને બ્લીડિંગ બરાબર જેટલું પ્રોપર થવું જોઈએ એટલું થતું નથી, અને એ જ બ્લીડિંગ ક્લોટ્સ બનીને શરીરના અંદર જ રહી જાય છે અને પછી દુનિયાભરની અલગ અલગ બીમારીઓ થાય છે. મમ્મી મને તો આ બધું ખબર જ નહીં હતી, શું એટલે જ કદાચ મારા પીરિયડ 2 દિવસમાં પતી જાય છે? હંમેશા ઓલવેઝ છોકરીઓ આ જ ભૂલ કરતી હોય છે, અને એના જ કારણે આજકાલ PCOD અને PCOS બીમારીઓ વધારે ફેલાઈ રહેલી છે. તારે માથું ધોવાની કંઈ જ જરૂર નથી અત્યારે. પોતાની દીકરીને આ રીતની શિખામણ આપવી એ દરેક માતાની જિમ્મેદારી છે.